સૂજીનો શીરો તો અવારનવાર આપણા દરેકના ઘરે બનતો હોય છે, એમનેમ બનતો હોય કે પ્રસાદમાં ધરાવવા માટે બનાવતા હોઈએ. પણ જે લોકો પહેલી વખત જો શીરો બનાવતા શીખતા હોય એમને પરફેક્ટ માપની નથી ખબર હોતી, અને ઘણી વખત બનાવતા હોઈએ તેના પછી શીરો ડ્રાય થઈ જતો હોય છે, દાણેદાર નથી બનતો. તો આજે આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ એક રેસિપીમાં મળી જવાનું છે. તમે આ માપ અને આ મેથડ ફોલો કરશો એટલે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારો શીરો એકદમ સરસ સોફ્ટ બનશે, દાણેદાર બનશે, અને શીરો મૂકી રાખ્યા પછી પણ તમે ખાશો ને તો એવો ને એવો જ સોફ્ટ લાગશે, બિલકુલ પણ ડ્રાય નહીં લાગે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં શીરો બનાવવા માટેનું માપ જોઈ લઈએ. એકદમ પરફેક્ટ શીરો બનાવવા માટે માપ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મેં એક વાટકી સૂજી લીધી છે. તમે મોટી સૂજી લઈ શકો અથવા તો નાની પણ લઈ શકો, પણ શીરો બનાવવા માટે મોટી સૂજી આવી લેવાથી એકદમ દાણેદાર શીરો બનીને તૈયાર થાય છે. જેટલી સૂજી લીધી છે તેટલું જ સામે ઘી લીધું છે, અને તેટલી જ અહીંયા મેં દળેલી સાકર લીધી છે. ખાંડનો ઉપયોગ મેં નથી કર્યો, તમારે ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય. તો માપ એકદમ સરળ છે, ત્રણેય વસ્તુ એક સરખા માપની લેવાની છે. હવે જે એક વાટકી ઘી લીધું છે એમાંથી અત્યારે 3 ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું છે. બાકીનું ઘી આપણે પછી ઉપયોગમાં લેવાનું છે, તો બધું ઘી અત્યારે નથી ઉમેરી દેવાનું. અને અહીંયા મેં ઘરમાં રહેલી વાટકીનો જ ઉપયોગ કર્યો છે. તમે પણ કોઈ પણ વાટકી લઈ શકો જે તમે રોજ વાપરતા હો, અથવા તો મેજરમેન્ટ કપથી પણ કરી શકાય. તો ગેસને ધીમો રાખી અને ઘીને મેં હલકું ગરમ કરી લીધું છે. હવે બધી જ સૂજીને ઉમેરી દેવાની છે. ગેસને ધીમો જ રાખવાનો છે અને એકદમ સારી રીતે સૂજી અને ઘીને મિક્સ કરી લેવાનું છે. ગેસ તમારો ફાસ્ટ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો સૂજી છે તે એકદમથી લાલ થવા લાગશે અને બિલકુલ પણ સારો ટેસ્ટ નહીં આવે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. ધીમા ગેસ ઉપર ધીરે ધીરે સૂજી શેકાશે તો જ શીરોમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે સતત હલાવતા જઈ અને સૂજીને શેકવાની છે, જેથી બધી બાજુ એક એક દાણો સરસ રીતે શેકાય. તો 2 મિનિટ જેવું મેં શેકી લીધું છે. તમે જોઈ શકો છો હવે દાણો છે તે ફૂલવા લાગ્યો છે સૂજીનો, અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો જેમ જેમ શેકાતું જશે એમ દાણો છે તે ફૂલવા લાગશે. તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ રહ્યું છે. અને હવે શીરામાં અનેક ગણો ટેસ્ટ વધારવા માટે 2 ચમચી બેસન લેવાનો છે. બેસન આ સૂજીના શીરામાં સાથે ઉમેરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે જો આ રીતે ટ્રાય ન કર્યું હોય ક્યારેય તો ચોક્કસથી બનાવશો. બેસન ઉમેર્યા પછી તેને પણ એકદમ સરસ રીતે હલાવતા જઈ અને શેકી લેવાનું છે. આપણે સૂજીને શેકવા માટે ઘી ઉમેર્યું હતું, હવે બેસન ઉમેર્યા પછી ફરીથી 1 ચમચી ઘી ઉમેરી દેવાનું છે. ઘી ઉમેર્યા પછી ફરીથી ગેસને ધીમો જ રાખવાનો છે અને સતત આ રીતે હલાવતા જવાનું છે. તો આ રીતે ગોલ્ડન કલર ન થાય ત્યાં સુધી સતત હલાવતા જઈ અને શેકી લેવાનું છે. તો હવે ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. સૂજીને થોડી વાર માટે સાઈડ પર મૂકી દેવાની છે. હવે એક તપેલી કે પેનમાં પાણી લેવાનું છે. તો જેટલી તમે સૂજી લીધી હોય એનાથી 3 ગણું પાણી લેવાનું છે. અહીંયા મેં 1 વાટકી સૂજી લીધી છે એટલે સામે 3 વાટકી પાણી લીધું છે. હવે ફ્લેવર માટે થોડું કેસર ઉમેરી દેવાનું છે, બિલકુલ ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય. હવે પાણીમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે અને પાણીને બોઇલ કરી લેવાનું છે. આ રીતે બોઇલ કરેલું પાણી આપ શીરામાં હંમેશા ગરમ પાણી જ ઉમેરવાનું, ઠંડુ પાણી ક્યારેય નહીં લેવાનું. તો પાણી ગરમ થઈ ગયું છે, હવે તેને નીચે ઉતારી લઈ ફરીથી સૂજીવાળી કડાઈ મૂકી દેવાની છે. ગેસને ધીમો ચાલુ રાખવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેવાના છે. તો અહીંયા મેં ખાલી બદામ લીધી છે. તમારે જે પણ ડ્રાયફ્રૂટ્સ લેવા હોય એ કટ કરી અને આ સમય ઉપર ઉમેરી દેવાના છે, જેથી તમારે અલગથી ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. પાણી ઉમેરતા પહેલાં આ રીતે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી તેને શેકી લેવાના, એટલે તે ઘી અને સૂજી સાથે એકદમ સરસ રીતે શેકાઈ જશે. તો સૂજી હવે શેકાઈ ગઈ છે. હવે જે પાણી આપણે ગરમ કરીને રાખ્યું હતું ત્યાં રીતે થોડું થોડું કરી અને ઉમેરવાનું છે. પાણી ગરમ હોવાથી એકદમથી તેના છાંટા ઉડશે, એટલે બહુ જ ધ્યાનથી ઉમેરવાનું છે. બધું પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું. આ રીતે થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું છે. તો આ રીતે થોડું થોડું કરી અને મેં બધું જ પાણી ઉમેરી દીધું છે. કીધું એ પ્રમાણે પાણી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે બધું પાણી એકસાથે ન ઉમેરાઈ જાય, નહીં તો દાજી જવાશે. હવે પાણી બધું એબ્ઝોર્બ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે પાણીને ગરમ કર્યું ત્યારે સાથે ઘી ઉમેર્યું હતું, તો પાણી ગરમ કરતી વખતે તેમાં ઘી ઉમેરવાથી સૂજી પાણીની સાથે ઘી પણ એબ્ઝોર્બ કરશે
તો એકદમ સરસ તે સોફ્ટ બને છે, અને શીરો ગમે તેટલા સમય પછી તમે ખાશો તો તે એવો ને એવો સોફ્ટ લાગશે, બિલકુલ પણ ડ્રાય નહીં લાગે. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ હવે પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે જે આપણે દળેલી સાકર લીધી છે તે બધી ઉમેરી દેવાની છે. તો સાકર કે ખાંડ જેનો પણ તમે ઉપયોગ કરો એનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. અત્યારે આ જે માપ લીધું છે તેનાથી મીડિયમ સ્વીટ એવો ટેસ્ટ આવશે શીરામાં, બહુ વધારે ગળ્યો પણ નહીં અને બહુ વધારે મોળો પણ નહીં લાગે. અને આમ પણ સાકર છે તેનું ગળપણનું પ્રમાણ ખાંડ કરતાં થોડું ઓછું હોય છે, એટલે મેં જેટલું સૂજી લીધું છે એટલી જ સામે દળેલી સાકર લીધી છે. સાકર ઉમેર્યા પછી તે પણ સરસ રીતે પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરતું જવાનું છે. તો સાકર પણ હવે પીગળી અને સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે છેલ્લે તેમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે. આપણે જેટલું ઘી લીધું હતું તેમાંથી આ 1 ટેબલ સ્પૂન ઘી બચી ગયું છે, અને શીરામાં હવે ઘીની જરૂર નથી તો આપણે હવે નહીં ઉમેરીએ. આટલું ઘી એકદમ સરસ પરફેક્ટ થયું છે. ઘી ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે છેલ્લે ઘી ઉમેરવાથી શીરામાં એક શાઇન આવે છે અને ખાતી વખતે સરસ ઘીની ફ્લેવર આવે છે. તો ઘી પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ગેસને હવે બંધ કરી દેવાનું છે, અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. તમે બાળ પ્રસાદમાં જ્યારે શીરો ખાઓ ત્યારે બિલકુલ આ રીતની કન્સિસ્ટન્સી હોય છે. કોઈ પણ ચમચાની મદદથી જ્યારે તે બાઉલમાં કે પડિયામાં આપતા હોય છે ત્યારે ચમચો આ રીતે એકદમ ક્લીન થઈ જતો હોય છે. તમે જોઈ શકો છો શીરો બિલકુલ પણ ચમચામાં ચોંટી નથી રહેતો. તો આ માપ અને આ મેથડ ફોલો કરવાથી એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો સૂજીનો શીરો બની અને તૈયાર થાય છે. તો એક મોટી પ્લેટમાં શીરાને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો શીરો બિલકુલ પણ ચમચામાં ચોંટ્યો નથી રહેતો. તો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તો આ માપ અને આ મેથડથી તમે શીરો બનાવશો, પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો શીરો એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય ને તેવો સોફ્ટ બનશે. અને ગમે એટલી વાર તમે એને મૂકી રાખશો ત્યાર પછી ખાશો તો પણ એવો ને એવો સોફ્ટ લાગશે, બિલકુલ પણ ખાતી વખતે ડ્રાય નહીં લાગે. તો બને તેટલો આ વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, જેથી તેમને પણ આ એકદમ ઇઝી રીતે પરફેક્ટ શીરો બનાવવાની રેસીપી મળે. નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.